16 स्थान पर 1 2 3 4 5 6 7 8 16 स्थान पर 1 2
જોબ્સ હોય તો 462 હવે એના પછી પાંચમો પ્રશ્ન છે કે મને કોના સ્થાન પર શું છે તો કે શૂન્ય એટલે સબના સ્થાન પર 1 2 3 4 અને 5 કોના સ્થાન પર કેટલા છે 1 એના પછી છઠ્ઠો પ્રશ્ન છે એકમના સ્થાન પર 1 2 3 અને 4 દશકના સ્થાન પર શૂન્ય સોના સ્થાન પર 1 2 3 4 અને 5 ટોટલ કેટલા થયા 504 હવે એના પછીનો પ્રશ્ન છે એમાં આપણે શું કીધેલું છે કે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો તો આપણે અહીં અંકમાં સંખ્યા આપેલી છે હવે આપણે એને શબ્દમાં લખવાની છે તો પહેલી સંખ્યા શું છે તો કે 257 તો એને આપણે શબ્દમાં લખશું 257 એના પછી છે 304 તો એને આપણે શબ્દમાં લખશું 304 એના પછીનો સંખ્યા છે 669 તો મેં લખું 669 એના પછી છે 503 આપણે લખશું 503 એના પછીની સંખ્યા છે 713 એના પછીની સંખ્યા છે 486 એના પછીની સંખ્યા છે 840 એના પછીની સંખ્યા છે 300 પછી અંકમાં આપેલા શબ્દને અંકમાં આપેલા શબ્દને શબ્દમાં લખ્યું એના પછીનો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને અંકમાં લખો હવે આપણે જેવી રીતે અંકમાંથી શબ્દમાં લખેલી હતી એવી રીતે આપણે શબ્દમાં આપેલી છે આપણે એને અંકમાં લખવાની છે તો પેલો અંકો છે 820 તો 820 ને આપણે અંકમાં કઈ રીતે લખશું 820 પછી શું છે 616 આવશે 616 પછી શું છે 249 આવશે 249 એના પછી શું છે 752 એના પછી 375 પછી છે 487 એના પછી છે 289 એના પછી છે 540 પછી છે 320 તો આવશે 320 એના પછી છે 408 પછી 913 એના પછી છે 644 આ રીતે આપણે શબ્દમાંથી અંકમાં લખ્યું એના પછીનો પ્રશ્ન છે હવે એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો એની નીચે આપણે આની પહેલા જે રીતે આપણે એકમ દશક છો એ રીતે એને જુદા જુદા સ્થાન લાવી દીધી એવી રીતે આપણે સંખ્યા આપેલી છે હવે એ સંખ્યાને આપણે એના સ્થાન ઉપર રાખવાની છે હવે આપણે અહીંયા આપણી પાસે સંખ્યા છે 347 તો એમાંથી એકમના સ્થાન ઉપર શું આવશે તો કે 7 પછી દશકના સ્થાન ઉપર શું આવશે 4 અને સોના સ્થાન ઉપર શું આવશે 3 એવી જ રીતે આપણે બીજી બધી સંખ્યાઓને લખશું તો કે એકમના સ્થાન ઉપર શું આવશે 8 દશકના સ્થાન ઉપર 7 અને સોના સ્થાન ઉપર
બધી સંખ્યાઓની સ્થાનિક મને વિસ્તારમાંથી અંકમાં લઈ લીધું.